હેપી જન્માષ્ટમી રાધિકા. હેપી જન્માષ્ટમી. જન્માષ્ટમી એક એવો ઉત્સવ છે જેની શરૂઆત રાત્રે 12 વાગે થતી હોય. એકદમ સાચી વાત છે. એટલે જ તો કહેવાય છે કે કૃષ્ણ છે એ અંધકારમાંથી ઉજાસ તરફ લઈ જાય, એનું નામ કૃષ્ણ. યસ. હવે આપણને કૃષ્ણ ભગવાન અંધકારથી ઉજાસ તરફ લઈ જ જાય છે તો પછી એમના માટે એમની આગતા સ્વાગતા તો આપણે કરવી જ પડે. એકદમ સાચી વાત છે. આપણામાં એવું કહેવાય કે કૃષ્ણ ભગવાન છે ને એ શ્રેષ્ઠ વસ્તુના ભોગતા છે, એટલે એને પ્રસાદ ધરાવો હોય તો એકદમ શ્રેષ્ઠ હોય એ જ ધરાવવો પડે. તો આજે એમના માટે શ્રેષ્ઠ એવો પ્રસાદ તમે કયો બનાવશો? અત્યારે આપણે જે મહાભોગમાં મંદિરમાં પ્રસાદ ધરાવવામાં આવે છે એમાં એક તો પંજરી તો હોય જ, અને સાથે મેવા લાડુ ધરાવવાના છીએ આપણે. ઓકે. પંજરી કેવું હોય કે બધા જ્યારે પણ લાલાની સેવા જે લોકો ઘરે કરતા હોય હંમેશા પંજરીનો પ્રસાદ તો ધરાવતા જ હોય છે, સાથે ઘણી વખત સત્યનારાયણની કથા બી કરે તો ત્યારે પણ આ પ્રસાદ ધરાવવામાં આવે છે. એની પાછળ પણ એક રીઝન છે કે આપણે ભગવાન કૃષ્ણની જે સેવા કરીએ છીએ એ બાલભાવથી કરીએ છીએ, એટલે કે બાળક છે અને આપણે એની સેવા કરીએ છીએ. તો આપણે કેમ આપણા ઘરના નાના છોકરાઓ હોય એને વરસાદની સિઝન હોય તો એમાં કફ છે, વાત છે, પીત છે એ બધું થતું હોય છે, તો આપણે પણ ભગવાન કૃષ્ણને બાલભાવથી આપણે પંજરી ધરાવીએ છીએ કે જેમાં વરિયાળી છે, ધાણા છે, સૂંઠ છે અને અજમા છે એનો ઉપયોગ થાય છે. તો એનાથી એ કૃષ્ણ ભગવાન છે એને વાત કફ અને પિત્તથી દમન થાય છે એનું, એટલે શાંત થાય છે. તો આપણે એ ભાવથી એને પંજરી ધરાવવામાં આવે છે. અને જ્યારે પણ ઘરે પંજરી બને ને તો એમાં પણ એવું જ હોય કે મંદિર જેવી પંજરી ઘરે બધાને નથી બનતી હોતી, તો કૃષ્ણ ભગવાનને જ્યારે ભોગ ધરાવવાની વાત આવે તો પછી પંજરી પણ એટલી ટેસ્ટી બનાવવી જ પડે. એકદમ સાચી વાત છે. તો આજે તમે એવી એકદમ ટેસ્ટી મંદિર જેવી પંજરી બનાવતા શીખવાડી. હા, શરૂ ક્યાંથી કરીશ? શરૂઆતમાં આપણે પહેલાં શેકવાનું છે ધાણા અને બધું, તો આપણે ત્યાંથી શરૂઆત કરીએ છીએ. ગેસ ઓન કરીએ. પેન ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે વરિયાળી એડ કરીએ છીએ, 2 મોટી ચમચી છે. એની સાથે 2 મોટી ચમચી ધાણા છે એ લઈએ છીએ. હવે આ બંનેને સરસ શેકવાનું છે. થોડો કલર ચેન્જ થશે અને સાથે સુગંધ પણ સરસ રિલીઝ થશે. યસ. ઘણા લોકો પંજરી બનાવે ને તો એમાં ઘઉંના લોટનો ઉપયોગ પણ કરતા હોય. ઓ યસ, હા, એ પણ થાય છે. બધાની અલગ અલગ રેસિપીઝ હોય છે, પણ મંદિરમાં જનરલી આ રીતે બનતી હોય છે. યસ. અને આ જે પંજરીનો પ્રસાદ છે એ દ્વારકા છે, પ્લસ આપણે વ્રજમાં જઈએ તો ત્યાં પણ મંદિરમાં પ્રસાદ તરીકે આપવામાં આવે છે ભગવાનને ધરીને પછી, એટલે આનું બહુ જ મહત્વ છે. તું પંજરી એમને એમ ઘરે બનાવીશ અને પ્રસાદના બનાવીશ છે ભગવાનને ધરીશ અને પછી એનો જે ટેસ્ટ હશે એકદમ જ અલગ હશે. કહેવાય ને ભગવાનનો પ્રેમ, હા, થોડી મીઠાશ અંદર ભળી જતી હોય. સાચી વાત છે. અને આપણી સેવા. યસ. આ થવા આવે ત્યારે એમાં અજમો લઈએ છીએ 1 નાની ચમચી. ગેસ ઓફ કરી દઈએ છીએ. એકદમ સરસ શેકાઈ ગયું છે બધું. થોડી વાર માટે હલાવશું કેમ કે પેન ગરમ છે. પંજરીમાં ઘણા લોકો ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરતા હોય છે. હા, સાચી વાત છે. ઘણા ડ્રાયફ્રૂટ પણ ઉમેરે છે અને બીજી ઘણી વસ્તુ એવી નાળિયેરનું છીણ છે એ પણ ઉમેરતા હોય છે. તે કીધું એ પ્રમાણે ઘઉંનો લોટ પણ શેકીને નાખતા હોય છે, એટલે અલગ અલગ રીતે બનતી હોય છે. તો આજે આપણે નથી ઘઉંનો લોટ લઈ રહ્યા, નથી ડ્રાયફ્રૂટ્સ પણ લઈ રહ્યા. ઓકે, એકદમ સિમ્પલ બનાવીએ છીએ. હવે આને ક્રશ કરી લઈએ છીએ. ક્રશ કરી લઈએ. હવે આ થોડું ક્રશ થઈ જાય ને પછી એમાં સૂંઠનો પાવડર છે એ લેવાનો છે, 2 ચમચી. ક્રશ કરી લઈએ. જો આ સરસ પાવડર થઈ ગયો છે, હવે એક બાઉલમાં લઈ લેશું. આમાં ખાંડ ઉમેરવાની છે. પંજરી બનાવે એટલે એની જે પ્રોમિનન્ટ એક ફ્લેવર હોય ને બહુ જ સરસ લાગે. એકદમ સરસ આવે.
અત્યારે મેં 3-4 મોટી ચમચી ખાંડ લીધી છે. મિશ્રી લીધી હતી એનો મેં પાવડર કરી લીધો છે. હવે આમાં થોડું ઘી ઉમેરીએ છીએ. જ્યારે પણ આપણે પ્રસાદ ધરાવવા માટે પંજરી બનાવતા હોઈએ ને, તો ઘરના જે પણ વડીલો હોય ને, એ હંમેશા એવું કહેતા હોય કે ચમચીનો કે ચમચાનો ઉપયોગ નહીં કરવાનો, હાથેથી જ મિક્સ કરીને બનાવવાનો. સાચી વાત છે. અને ઘણા લોકો તો માર્કેટમાંથી લઈ આવે મીઠાઈ કે કંઈ, અને પછી ભોગ ધરાવતા હોય છે ભગવાનને, પણ એવું નહીં કરવાનું. તમે એક નાની વસ્તુ ધરાવશો ને હાથે બનાવીને, તો પણ પ્રભુ તમારો સ્વીકાર કરશે. હા, પ્રસન્ન થઈ જશે તમારા પર. હવે રેડી છે પંજરી, પ્રસાદ માટે લઈ લઈએ છીએ. હા, પંજરી લઈ લઈએ. ભગવાન શ્રી કૃષ્ણને ધરાવતા હોય એટલે તુલસી દળ તો જોઈએ જોઈએ, એના વિના અધૂરું. તુલસીજી મૂકીએ છે. તો રેડી છે ભગવાન શ્રી કૃષ્ણને આજના પવિત્ર દિવસે ધરાવવા માટે પંજરી. હા,